નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં શાળા કોલેજ બંધનો આદેશ, અને હવે 20 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય રહેશે બંધ. ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો મહત્વનો નિર્ણય અને ગુજરાતમાં મચ્યો હાહાકાર. મોટી દુર્ઘટના અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા આકરા પ્રહાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને સહયોગની અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે સંસદના પહેલા સત્રમાં વડાપ્રધાનનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે નીટ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દે કે બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ દેશની જનતાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ગૌરવની વાત છે કે 6 વર્ષ બાદ કોઈ સરકાર ત્રીજી વાર સત્તામાં આવી છે અને ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરશે. આ બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ છે. આજનું બજેટ આપણા આગામી 5 વર્ષના કાર્યકાળની દિશા નક્કી કરશે. આ બજેટ વિકસિત ભારતના આપણા સપનાનો મજબૂત પાયો પણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાતમાં લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારા રસ્તાની સુવિધા આપવા માટે કુલ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો મોટો નિર્ણય કર્યો છે. શહેરોમાં રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા અને રસ્તાઓના રિપેરિંગ કામ માટે આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 157 જેટલી નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહત્વના શૈક્ષણિક સમાચાર અને બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થી પરત ફર્યા. બાંગ્લાદેશમાં હાલ હિંસા ભડકેલી છે, જેમાં ત્યાં ગુજરાતના 14 વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. તેમને લાવવા માટે ગુજરાત સરકારે વિદેશ મંત્રાલય સાથે સહી સલામત રીતે વતન પરત લાવ્યા છે. તેઓ બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયા હતા. આ વિદ્યાર્થીઓ હેમખેમ ફરી પોતાના વતનમાં આવી જાય તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને સૂચના આપી હતી. ગુજરાતીઓ જાણી લો, હવે 4 દિવસ અતિ ભારે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના દ્વારકામાં આભ ફાટ્યું. દ્વારકાના કલ્યાણપુરમાં ગઈકાલે વહેલી સવારથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આભ ફાટ્યા જેવી સ્થિતિ હાલ તમામ તાલુકામાં દેખાઈ રહી છે. ટંકારિયા ગામની શાળામાં ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી બાજુ સુરતમાં પણ 2 કલાકમાં 2 ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને સ્કૂલોમાં થઈ મોટી દુર્ઘટના. રાજ્યની શાળાઓમાં 23 દિવસમાં 4 મોટી દુર્ઘટના સર્જાય છે, જેમાં 11 જુલાઈએ શેલામાં શાંતિ એસ્થેટિક સ્કૂલમાં આગ લાગી હતી. 10 જુલાઈએ મણિપુરમાં સ્વામિનારાયણ સ્કૂલમાં પણ આગ લાગી હતી. 27 જૂને નારોલની ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગથી અફરાતફરી મચી ગઈ હતી. અને હવે 19 જુલાઈ શુક્રવારે વડોદરાની શ્રીનારાયણ વિદ્યાલયમાં એક ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી. મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં અહીં શાળાઓમાં રજા કરાઈ જાહેર. ગુજરાતમાં આજે સવારના 2 કલાકમાં 69 તાલુકામાં મેઘરાજાએ સડસડાટી બોલાવી દીધી છે. ભારે વરસાદને પગલે તારાજીના પ્રશ્નો સર્જાયા છે, તો નદીઓમાં વડાપુર તો ડેમો ભયજનક સપાટી આવી પહોંચ્યા છે. સુરતમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા ખૂબ મોટું નુકસાન થયું છે, જ્યારે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં મચ્યો હાહાકાર. ગુજરાતમાં ચોમાસાની સાથે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગાંધીનગરમાં ચૂડવેલ ઈયળની હાહાકાર પણ જોવા મળી રહ્યો છે. વરસાદની સિઝન શરૂ થતાં આ ઈયળો દેખાતી હોય છે. ગામડાઓમાં સૌથી વધારે આ ઈયળ જોવા મળતી રહે છે, પરંતુ એકી સાથે લાખોની સંખ્યા ક્યાંથી આવે છે તે લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઈયળના હાહાકારને પગલે ગાંધીનગરમાં કોલેજ બંધ કરવી પડી છે. એટલું જ નહીં મિત્રો, 20 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય રહેશે બંધ.
ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં ચૂડવેલનો ઉપદ્રવ વધી જતા તેને તાત્કાલિક અસરથી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ મિત્રો, GNLU કેમ્પસમાં ગર્લ્સ અને બોય હોસ્ટેલ સહિતના સમગ્ર કેમ્પમાં અચાનક જ હજારોની સંખ્યામાં ચૂડવેલના ઝુંડો ફરી વળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલે હાલમાં 20 દિવસ સુધી કેમ્પસમાં શૈક્ષણિક કામકાજ સંપૂર્ણ રીતે બંધ જ રહેશે.